કેમ છો બાળ મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે બે રકમની દશકાવાળી બાદબાકીની ગણતરી કરતા શીખવાના છીએ. તો બાળ મિત્રો, તમે બધા તૈયાર છો ને? ચાલો જોઈએ આપણે રકમ. 32 - 17. તો અહીંયા આપણને 2 આપેલા છે અને નીચે 7 આપેલા છે. બાદબાકીની ગણતરી હંમેશા આપણે જમણું બાજુથી શરૂ કરીશું, એટલે એકમ બાજુથી શરૂ કરીશું. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય તે માટે આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. તો અહીં બાજુમાં 3 પર દસકો લેવા જશું તો તેમાં 1 ઘટી જશે. તો 3માં 1 ઘટી જાય તો તેના ઉપર કેટલા આવશે? 2 આવશે. અને એ દસકો લઈને આપણે ક્યાં આવ્યા? પાછા આપણે 2 ઉપર આવ્યા. તો 2ના ઉપર થઈ જશે 12. તો હવે આપણે 12માંથી 7 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 5. અને 2માંથી 1 બાદ કરીશું તો જવાબ આવશે 1. 2માંથી 1 બાદ કરીએ તો 1 આવશે. તો આપણો કુલ જવાબ થયો 15. ચાલો તેવો આપણે બીજો પણ દાખલો જોઈએ આગળ. 45 - 28. ચાલો હવે 5માંથી 8 બાદ થાય, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય તે માટે આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. આપણે દસકો લેવા ક્યાં જશું? બાજુવાળા પાસે. તો બાજુમાં કેટલી રકમ, કયો અંક આપેલો છે? 4. તો 4ની ઉપર આપણે છેકીને લખીશું 3. અને 5 ઉપર છેકીને લખીશું 15. આપણે બાજુમાંથી દસકો લઈ આવ્યા તો 5 ઉપર 15 થઈ જશે. હવે આપણે 15માંથી 8 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 7. અને 3માંથી 2 બાદ કરીશું તો જવાબ આવશે 1. તો જવાબ થયો 17. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. 20 - 15. ચાલો હવે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ? દસકો લેવો જોઈએ. તો 0માંથી 5 બાદ ન થાય તો બાજુની સંખ્યા દશક પાસેથી આપણે દસકો લેવા જશું. તો દશક પાસેથી દસકો લેવા જઈએ તો તેમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. તો 2ને છેકી અને ઉપર કેટલા આવશે? 1. અને એ દસકો લઈને પાછા આપણે 0 પાસે આવી ગયા તો એમાં વધારો થઈ જશે, એટલે આપણે એને છેકીને લખીશું 10. હવે આપણે 10માંથી 5 બાદ કરીએ તો 10માંથી 5 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 5. અને 1માંથી 1 બાદ કરીએ તો જવાબ આવશે 0. તો આપણો જવાબ આવ્યો 0 - 5. ત્યાર પછી આગળ જોઈએ. 44 - 19. હવે આપણે 4માંથી 9 બાદ ન થાય તો બાજુવાળા પાસે શું લેવા જવું પડશે? દસકો. તો બાજુવાળા પાસે દસકો લેવા જઈએ તો તેની સંખ્યામાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. તો 4 પર છેકો મારીને થઈ જશે 3. એ દસકો લઈને પાછા આપણે 4 પર આવી ગયા તો ત્યાં આપણે વધારો થઈ જશે. તો 4 ઉપર છેકો મારીને લખીશું 14. હવે 14માંથી 9 બાદ કરીએ તો 14માંથી 9 બાદ કરીએ તો જવાબ આવશે 5. અને 3માંથી 1 બાદ કરીશું તો જવાબ આવશે 2. તો અહીં આપણો કુલ જવાબ થશે 25. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. 63 - 29. ચાલો હવે 3માંથી 9 બાદ થશે નહીં તો બાજુવાળા પાસે આપણે શું લેવા જશું? દસકો. તો બાજુ છ પાસેથી દસકો લેવા જશું તો તેની સંખ્યામાં શું થશે? 1. ઘટાડો. 1 દસકો આપણે લઈ આવી તો તેની સંખ્યામાં ઘટાડો થશે તો તેના ઉપર આપણે અહીં લખીશું 5. અને એ દસકો લઈને પાછા આપણે 3 પાસે આવ્યા તો 3 ઉપર છેકો મારીને લખીશું 13. હવે અહીં 13માંથી 9 બાદ થાય તો 13માંથી 9 બાદ કરીએ તો જવાબ આવશે 4. અને 5માંથી 3 બાદ કરીએ તો જવાબ આવશે 3. તો આપણો જવાબ થયો 34. ત્યાર પછી આગળ જોઈએ. 71 - 45. 1માંથી 5 બાદ ન થાય તો બાજુવાળા પાસે શું લેવા જવું પડશે? દસકો. તો તેનો દસકો લઈ આપણે 7 ઉપર છેકીને લખીશું 6. અને 1 ઉપર છેકીને લખીશું 11. હવે આપણે 11માંથી 5 બાદ કરીએ તો 11માંથી 5 બાદ કરીએ તો જવાબ આવશે 6. અને 6માંથી 4 બાદ કરીએ તો અહીં આપણો જવાબ આવશે 2. તો કુલ જવાબ કેટલો થયો? 26. કેટલો થયો? 26. ત્યાર પછી આગળ જોઈએ. 88 - 69.
ચલો હવે આઠમાંથી નવ બાદ થાય ન થાય તો બાજુવાળા પાસે શું લેવા જવું પડે? દસકો. ચલો બાજુવાળા પાસે દસકો લેવા જઈએ તો એને છેકીને આપણે લખીશું સાત, અને દસકો લઈને પાછા આઠ ઉપર આવ્યા તો તેના ઉપર છેકો મારીને લખીશું અઢાર. હવે આપણે અઢારમાંથી નવ બાદ કરીશું તો અઢારમાંથી નવ બાદ કરીએ તો આવશે જવાબ નવ, અને સાતમાંથી છ બાદ કરીશું તો જવાબ આવશે એક. તો આપણો જવાબ થયો ઓગણીસ. ચલો આગળ જોઈએ દાખલો છન્નું ઓછા ઓગણપચાસ. ચલો હવે છમાંથી નવ બાદ ન થાય તો બાજુવાળા પાસે આપણે શું લેવા જવો પડે? દસકો. ચલો હવે એના ઉપર આપણે દસકો લઈએ તો એને છેકીને લખીશું ઉપર આઠ, અને છને છેકીને લખીશું સોળ. તો અહીં સોળમાંથી નવ બાદ કરીશું તો આપણો જવાબ આવશે સાત, અને આઠમાંથી ચાર બાદ કરીશું તો જવાબ આવશે ચાર. તો આપણો જવાબ થયો સુડતાલીસ. તો બાળમિત્રો, આજે આપણે બે રકમની દસકાવાળી બાદબાકીની ગણતરી કરતા શીખ્યા. તો મજા આવીને બાળમિત્રો, તો આવા સરસ મજાના વિડીયો સાથે આપણે ફરી મળીશું.